ચેગલી તાલુકાના સાદકપુર ગામના કુલવાડ ફળિયામાં રહેતા વૃદ્ધ દંપતીએ રાત્રિના 7:30 વાગ્યાના અસામાં ત્રાટકેલા 5 લૂંટારુઓએ ચાકુની અણીએ ડરાવી ધમકાવી સોનાના દાગીના રોકડા મોબાઈલ ફોન વગેરે મળી લાખોની લૂંટ કરી નાસી છોડવાના બનાવથી ચકચાર મચી છે। ચેગલીના સાદકપુર ગામના કુલવાડ ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ ટ્રીનાભાઈ પટેલ અને તેમની પત્ની ભીખીબેન પટેલ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ રાત્રે ઘરમાં 8 વાગ્યાના અરસામાં ઘરમાં હતા તે વખતે 5 જેટલા હિન્દી ભાષી લૂંટારુએ ત્રાટકીને ચાકુની અણીએ ડરાવી ધમકાવી સોનાની ચેઇન મંગળસૂત્ર રૂપિયા 10,000 રોકડા અને મોબાઈલ ફોન મળી લાખોની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ બનાવની જાણ થતાં ચેકલી પોલીસ તેમજ નવસારી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવી લૂંટારુનું પગીરું દબાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે લૂંટનો ભોગ બનનાર દંપતીના વર્ણનને આધારે લૂંટારુના સ્કેચ બનાવી તેમને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। ફરિયાદી શ્રી લક્ષ્મણભાઈ ઝીણાભાઈ કોડી પટેલ ઉંમર વર્ષ 72 રહે સાદકપુર ગોલવાડ। એમણે કાલે 8:30 દરમિયાન એમના ઘરમાં 5 જેટલા અજાણ્યા એસમો આવીને એ અને એમના ધર્મપત્ની જ્યારે એકલા જમીને બેઠા હતા ત્યારે 5 જેટલા ઈસમો આવીને એમને છરી બતાવીને એમના પાસેથી એમની સોનાની ચેન અને મંગળસૂત્ર તેમજ ઘરમાં મૂકેલા 10,000 રૂપિયા રોકડા અને 4 મોબાઈલ એ ઈસમો લૂંટ કરી નાસી ગયેલ હોય તે બાબતની ફરિયાદી શ્રીએ ચીખલી પોલીસ સ્ટેશનમાં આપતા IPC કલમ 395 મુજબની ફરિયાદ નોંધી લઈને આરોપીઓની તપાસ CCTV તેમજ LCB અને જે ચીખલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી જલ્દીથી પકડાઈ જાય તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સોમવાર સાંજે 8 થી 8:15 સુધીમાં ડૂકી આપણે 5 ઈસમ મારા ઘરની અંદર દાખલ થઈ ગયા અને બારણું બંધ કરી દીધું પછી એ લોકો મારા નજીક આવી ગયા। હું ત્યાં જ બેઠો હતો આ રૂમને શું કહેવા મારે એ રૂમમાં બેઠો હતો એટલે મારે સામે આવી ગયા ચપ્પુ બતાવ્યું અને આ રિવોલ્વર જેવું કંઈ બતાવ્યું એટલે મને ડર લાગ્યો પણ મેં એમ ના પાડી કે ભાઈ મને મારતા નહીં એ મારા તો બંનેને હાથે મારી ગયા મારી પાસે આ એક ચેન છે જે તમને આપી દે ને તમે જતા રહેતા હોય તો સર આ મારી મિસિસ આ એ છે આપણે બીમાર છે ને એને તકલીફ આપવા જેવું નથી એટલે તમે આ મારી ચેન લઈ લો ને પછી તમે તપાસ કરી લો। શું શું લઈ ગયા તમારા ઘરમાંથી? આ એક ચેન આપી છે પછી તમારે બધું લખાઈ દઉં ભાઈ અહીંથી નીકળ્યા મારી પાસે ચેન લઈ લીધી એણે ધ્યાન લીધી પછી એણે મારી મિસિસ પાસે જઈને મારી મિસિસે અવાજ મારવા માંડ્યો અવાજ માર્યો એટલે એની સામે ગયા ને એનો મોં દબાવી પછી એટલે મેં ના પાડી કે તમે મારી મિસિસને તમે બૂમ બૂમ અવાજ ન કરો આપણું વધારે નુકસાન થાય એટલે પછી એણે બંધ કર્યું પછી મારી સામે પાછો આવ્યો અહીંયા અને કેસ બતાવો એમ કે એટલે મેં ચાઈ ખોલીને આમાંથી 10,000 રૂપિયા હતા તે એને આપ્યા ભાઈ એમ કે હજુ બીજી એક કેસ બતાવો એમ કે મેં કીધું બીજી કેસ છે જ નહીં તમે વધી લો તો છૂટ છે ને અમને હેરાન ન કરો કાં તો ભાઈ ડાયરેક્ટ છૂટ કરી દેવો અમને જેથી અમને શાંતિ થઈ જાય તો પછી એ કંઈ બોલ્યા નહીં બોલવાનું એ લોકોએ બંધ કર્યું પછી એણે અમને મારી મિસિસને હા પાછળ લીધા ને પછી અમને રૂમમાં લીધાની વાત કરી રૂમમાં ચાલે મેં કહે સર હા મેં કહે રૂમમાં તો અમને નહીં આવે મારું હોય તો તમે અહીં મારી નાખો એટલે સમજી ગયા ભાઈ નહીં લઈ ગયા અને પછી એમ કહે કે કેસ હોય તો બતાવી દઉં નહીં તો ઉડાવી દઉં તમે મેં કેસ હતી તે બતાવી દીધી તમારે તમારે તપાસ કરીને જે મત લઈ જાઓ તે અહીંયા ઊભા રહ્યા એ લોકો બધા 5-5 જણ તેમાં જે મારી યાદ આવ્યા નજીક ઊભો રહ્યો તેણે પેલાને ઈશારા કીધા પેલા ચાલે આમ તો કહેલા કે નીકળી જવા માટે પછી મને એમ કહ્યું કે તમે કોઈને કહેતા નહીં આમ ખરો છોકરામાં જે લડકે બીકેમાં જે સોગંદ લેવો તો મેં કહ્યું હારું સોગંદ લીધા કોઈને નહીં કહેવાય
પછી અમે અહીંયા જ બેસી ગયા, બહારનું ખોયલું બી નહીં. કારણ કે આ બાજુ સાંજે અંધાર ઉધારા કરો ને બહાર પ્રકાશ નહીં હતો, પછી કદાચ આ બાજુ ઉભેલા અને અમે બેસી ગયા જોઈ અને બેસી ગયા. પછી આપણને બહાર નીકળી ગયા જેવું લાગ્યું અમને, એટલે અમે બહાર નીકળ્યા. બહાર નીકળી અમે દરવાજા પર આવી ગયા. ત્યાં બધા આ લોકો મારો છોકરો આવી ગયો એટલે રૂપેશ અત્યારે ભાઈ મોઢું, એણે પછી એના ભાઈને ફોન કર્યો, એ આવ્યો. પછી તો ઘણા માણસો આવી ગયા, પેલા નીકળી ગયા, આમથી નીકળી ગયા. ઓકે.